पाटणनी सूकी भट्ट सरस्वती नदी में नर्मदा नदी नीर आवता सरस्वती नदी बे कांठे वहती थी। सरस्वती नदी संपूर्ण भराई जता भूगर्भ जल ऊंचा आवशे। गुजरात में आ वर्षे 100% जेटलो वरसाद पड़ता राज्यना मोटा भागना जलाशयों में नवा नीरनी आवक थई छे। सरस्वती नदी में हाल 300 क्यूसेक पाणी आवता नदी बे कांठे वही रही छे। સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ છે, સાર્વત્રિક વરસાદ થયો છે અને જેટલા ડેમ એલર્ટ બોર્ડ ઉપર આવે છે ત્યારે પાટણનું સરસ્વતી જળાશય જે 1972માં અસ્તિત્વમાં આવ્યો હતો, ખુલ્લું મૂકવામાં આવ્યો હતો, એ વખતે પાણી હતું પરંતુ ઘણા વર્ષોથી સુકાતું હતું કારણ કે સરસ્વતી નદી એ સૂકી ભઠ્ઠ હતી, પરંતુ જે રીતે છેલ્લા 48 કલાકમાં વરસાદ વરસ્યો છે એને લઈને જે નર્મદાનું લેવલ જાળવવા માટે નર્મદા કેનાલ થકી પાણી જે પહોંચાડવાનું ત્યારે પાટણની સુજલામ સુફલામ જે કેનાલ છે એના થકી કમલીવાળામાં પાણી નાખીને જે ભરવામાં આવ્યું ડેમ, કેમેરા મોકલા દ્રશ્યો બતાવે ડેમ અત્યારે હાલ જે પાણી 3-4-5 દિવસ પહેલાં જીએસટીવીએ જ્યારે અહીંયા ડેમની મુલાકાત લીધી ત્યારે કોરું ધાકોર હતું, પરંતુ આજે સંપૂર્ણપણે ડેમ ભરાઈ ગયો છે અને આને આ જે લેવલ જાળવવા માટે એના લગભગ 3-1 ફૂટ જેટલા દરવાજા અધ્ધર કરવામાં આવ્યા, કેમેરામાં બીજું દ્રશ્ય બતાવવામાં આવે આ જે પાણી અત્યારે હાલ વહી રહ્યું છે એ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યું છે ત્યારે આજુબાજુના જે કહી શકાય એટલા ગામડાઓ છે ગામડાઓમાં ખેતીને સિંચાઈ માટે પડશે, સાથે સાથે જે આજુબાજુનો વિસ્તાર છે એ રિચાર્જ થશે, કૂવાઓ રિચાર્જ થશે, સાથે સાથે જે અવાવરાઓ છે બધા પાણીના જે વેણ છે એ બધામાં પાણી જાય, ત્યારે જીએસટી બી અપીલ કરે છે કે સરસ્વતી કાંઠાના જે ગામડાઓ આવતા હોય એ ગામ પ્રજાઓએ એલર્ટ રહેવું જોઈએ કારણ કે જો અત્યારે હાલ પાણી છોડવામાં આવ્યું છે, લોકો જોવા પણ આવે, પરંતુ એક રિક્વેસ્ટ છે કે આપ જાઓ જોવા જાઓ પણ તકેદારી રાખો, સુરક્ષા સાથે જોવા જાઓ। અલ્કેશ પંડ્યા, જીએસટીવી।